બનાસકાંઠા જિલ્લાના દિયોદરા તાલુકાના વખા ગામે રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમોએ ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ઉઠાંતરી કરી ચોર ટોળકી ફરાર થઈ ગઈ હતી. દિયોદર તાલુકાના વખા ગામે રહેતા લીલાભાઈ પરમારની બે દીકરીઓના થોડા સમય અગાઉ લગ્ન થયા હતા, જેમાં લગ્નમાં આવેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ઘરમાં પેટીમાં મૂકવામાં આવ્યા હતા. જે પેટીનું લોક તોડી અજાણ્યા ઈસમોએ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ કુલ કિંમત 2.70 લાખ ની ચોરી કરી ચોર ટોળકી ફરાર થઈ ગઈ હતી. જે અંગે વહેલી સવારે ચોરી થઈ હોવાનું દેખાતા પરિવારજનોએ દિયોદર પોલીસમાં જાણ કરતા દિયોદર પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને FSL ની મદદ લઈ આગળની તપાસ હાથ ધરી છે. અગાઉ પણ વખા ગામે 4 ચોરીઓ થઈ હતી, પણ એક પણ ચોરીનો ભેદ ઉકેલાયો નથી. વખા ગામના ગરીબ લીલાભાઈ પરમાર હમણાં જ સેવા સહકારી મંડળીમાંથી 1 લાખ રૂપિયા ધિરાણ લીધું હતું અને પોતાની દીકરીઓના લગ્ન વખતનો ખર્ચ માટે લોન લીધી હતી, પણ રાતે કોઈ અજાણ્યા ઈસમો ઘરમાંથી રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના સહિત અંદાજે 2,70,000 જેટલી રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરીનો ભેદ નહીં ઉકેલાય તો સમગ્ર વખા ગામના લોકો ધરણા પર ઉતરવું પડશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ચોરી થઈ હતી, અંદાજે 2 લાખ રૂપિયા જેવી ચોરી હતી. એના પછી બાજુમાં જ ખેતર આવેલું છે બ્રાહ્મણનું, નારાયણભાઈને ત્યાં પણ ચોરી થઈ હતી. આ ચોથો બનાવ બન્યો છે અમારા ગામની અંદર અને ખરેખર આ ઘટના વારંવાર બની છે, ચોથી ઘટના છે, પણ આજ દિવસ સુધી કોઈ જ ચોરીની તપાસનો ઉકેલ આવ્યો નથી. અમારી સરકાર પાસે અને અધિકારીગણ પાસે એવી માગણી છે કે આ ચોરીનો ખરેખર ટૂંક સમયમાં જોવાનો કોઈ નિર્ણય નહીં આવે તો અમારે આ ગામવાળાને ખરેખર એક હડતાળ ઉપર બેહવું પડશે અને ખરેખર જો આનો કોઈ જવાબદારી ના લે અને કોઈ નિર્ણય ના આવે તો ભવિષ્યની અંદર અમે ભૂખ હડતાળ ઉપર પણ અમારા ગામજનો બેહવા માગે છે અને ખરેખર આ ઘરની એવી પરિસ્થિતિ તમે જુઓ. દોવાજી તારે અહીંયા સુટકેશ ફાળી ગાય કરે થોડી ભગડા પાડ્યા, પૂછ્યું મારા પગમથી કે સડાઈ કાઢ્યા રહી, પછી ઘરમાં અફાડ્યો તો ઘરમાં 2 પેટીઓ તોડી, 3 મોટી પેટી તોડી, 2 નાની પેટીઓ તોડી, તાળું તોડ્યું. પછી અમે દાગીના બધા હતા એટલા બધા તોડીને લઈ ગયો. કેટલા દાગીના હતા? ખોટો દાગીના હતા 2 જોડ કડમ, 2 જોડ અહડી, 2 અહડી, 4 સુડ્યું, પછી સડા, 4 સડા અને 1 લાખ રૂપિયા, 2 બુટિયા 4 બુટિયા. અંદાજિત કેટલા? 2.5-3 લાખ રૂપિયાની વસ્તુ હશે. 1 લાખ તો મારા રોકડા છે ને, 3 લાખ ઉપર નહીં. રાજેશ વ્યાસ, આઝાદ ન્યૂઝ, દિયોદર.